જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ વિષય પર્યાવરણમાં આપણે પ્રકરણ બાર જોઈએ છીએ જો આ ખૂટી જાય તો હવે આપણે પેટ્રોલ અને ડીઝલના ભાવ પ્રમાણે આપણે જોયું કે ભાઈ અમે સમજી ન શક્યા કે પેટ્રોલ અને ડીઝલ કાયમ રહેશે નહીં એવું શા માટે લખેલું હતું અમે પેટ્રોલ પંપ પર કામ કરતા એક કાકાને તેના વિશે પૂછવા વિચાર્યું હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ વાતચીત છે કે ભાઈ અબ્રાહમ ફરવા માટે ગયો છે જ્યાં કાકા આપણે પેટ્રોલ અને ડીઝલ ક્યાંથી મેળવીએ છીએ તો આપણે પેટ્રોલિયમ જે પણ પેદાશો નીકળે છે એ વિશે આપણે માહિતી મેળવી કે ભાઈ કાકાએ શું કીધું જમીનમાં ઊંડે અને ખૂબ ઊંડેથી વિદ્યાર્થી મિત્રો આપણે તે પણ સમજ્યા કે ભાઈ આપણે પાણીમાંથી પણ મેળવી શકીએ અને મોટા મોટા મશીનો દ્વારા મૂકીને આપણે સેનાથી તવેવ્સ દ્વારા એના વિશે પણ આપણે માહિતી મેળવી હવે મંજુ શું કહે છે પરંતુ તે ક્યાંક તે ત્યાં કેવી રીતે બને છે તો કાકા શું કહે છે તે પ્રાકૃતિક પ્રાકૃતિક રીતે એટલે કુદરતી રીતે બને છે પરંતુ ખૂબ જ ધીમે તે માણસો દ્વારા કે યંત્રથી બનતું નથી તો અબ્રાહમ શું કહેશે તો પછી આપણે તેને ખરીદવાની જરૂર નથી આપણે તેને આપણી જાતે બોરવેલનો ઉપયોગ કરી પાણી ખેંચીએ તેમ લઈ જ શકીએ ને તો કાકા શું કહેશે ના તે દરેક જગ્યાએ જોવા મળતું નથી પરંતુ આપણા દેશમાં તે કેટલીક જગ્યાએ મળી આવે છે અને તેને જમીનમાંથી બહાર કાઢવા અને શુદ્ધ કરવા મોટા મોટા યંત્રોની જરૂર પડે છે હવે વિદ્યાર્થી મિત્રો ભારતના કયા રાજ્યોમાં તેલ ક્ષેત્રો છે એ વિશે પણ આપણે માહિતી મેળવી ત્યારબાદ શું તેઓની આગળ ચર્ચા કરી એટલે કે તેઓએ આગળ જે ચર્ચા કરી એ વિશે પણ આપણે માહિતી મેળવી સાથે જ સૂર્ય ઉર્જાના જુદા જુદા ઉપયોગોની પણ ચર્ચા કરી વિદ્યુત કેવી રીતે મેળવી શકાય તે વિશે પણ આપણે ચર્ચા કરી હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈએ તો પૃથ્વીમાંનો ખજાનો કે ભાઈ પૃથ્વીના પેટાળમાં ક્યાં ઓઇલ છે તે શોધવું સરળ નથી વૈજ્ઞાનિકો તેને શોધવા ખાસ તકનીકો અને યંત્રોનો ઉપયોગ કરે છે પછી પાઇપો અને યંત્રો દ્વારા પેટ્રોલિયમ ખેંચવામાં આવે છે આ ઓઇલ ગંધવાળું જાડું અને ઘેરા રંગનું પ્રવાહી છે તેની અંદર ઘણી બધી વસ્તુઓ ભળેલી હોય છે અને તેને સાફ કરવા જુદું પાડવા માટે રિફાઈનરીમાં મોકલવામાં આવે છે તમે રિફાઈનરી વિશે તો સાંભળ્યું જ હશે કે જ્યાં શુદ્ધિકરણ કરવામાં આવે છે અને આપણા ગુજરાત રાજ્યમાં જામનગર ખાતે આવેલું છે આ રિફાઈનરી જામનગર ખાતે આવેલી છે તે વિશે પણ માહિતી મેળવી હવે આપણે આ પેટ્રોલિયમમાંથી જ શું આપણે મળીએ છીએ મળે છે આપણને તે વિશે આગળ જોઈશું